તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ, થેન્ક યુ. ભીખાભાઈની બદલી થઈ ગઈ છે. હું જીતુભાઈ ટપાલી. હવેથી ટપાલ આપવા હું આવીશ. અચ્છા અચ્છા, મારી મમ્મીની ટપાલ હશે. તમે કેવી રીતે કહી શકો કે તમારી મમ્મીની ટપાલ છે? મારી મમ્મી જ મને ટપાલ લખે. મને કોણ બીજું લખવાનું? મારી મમ્મી સિવાય એની ટપાલ આવે છે ખાલી મને. જો ગમે તેની ટપાલ હોય, અમાર તો શું ટપાલ આવવાથી મતલબ. લ્યો તમારી ટપાલ. તો વચ્ચે ગુણ એટલા વચવાની અમારે છે. તાણે ભીખાભાઈ તો બિચારા આવતા બેસતા ચા પીતા અને ટપાલ વોચિંગ માં હંભળાઈ જતા. અચ્છા, તો તમે ચા પીવડાવશો એમ? ભીખાભાઈ પીવડાવતી હતી. અચ્છા, તો તમને એક બે વખત જોઈશ, પરખીશ, પછી તમને ચા પીવડાવીશ. બરાબર બરાબર. ટપાલ વોચવા મોધુ નથી, એટલો ટેમ વધારે મળશે બે. વાહ, બાકી મેડમ છે ચકાચક અને ઓમે ટપાલીને ટપાલ કોઈ લખવા વાળું જોઈશે કે નહીં? શું કહો છો? દોણા નાખું? હે, નાખી દઉં. અચ્છા અચ્છા અચ્છા, લાવ ટપાલ વાંચી આપું. હેડો ઈ. ઓ ભાઈ, થોડા સેટા બેવો, સેટા બેવો. હા હું આમ સીધો જ છું, પણ આ તો મને એમ થયું કે જો આ તમારી માનો પત્ર છે તો આમ હું વાંચું તો તમને આમ નજીકથી માની ફીલ આવે. કે તમારી માં જ બોલી રહી છે એવું લાગે. એટલે મારે એવું કોઈ લેવું નહીં. ફિલ્મ ભૂલું. મારી મમ્મી જાણ શેકડી સુંગત જ મને નહીં ગમતું. જરાય ઓમ તમે સેટા બેહો છો? સેટો છું. તો માં તો રહે છે એમ ને તમારી? હા હા, હું અહીં રહું છું. મારી મમ્મી સાને ગોમડે રહે છે અને હું છે ને ઓય આજુબાજુના ઘરોમાં કામ કરીને મારે ચલાવું છું. અને એ કોમના મને 700 રૂપિયા મળે છે. એવા બધા એક કોમ તો કરાવે નહીં, ચાર પાંચ કોમ કરાવે. ઝાડું પોતું પછી વાસણ ખાવાનું બનાવવાનું આવું ત્રણ ચાર કોમ કરાવી દે તો એક કોમના 700 રૂપિયા, ત્રણ કોમના 700 ત્રણ વાર કેટલા થાય? 2100. હા, 2000 ને 100 રૂપિયા આટલા લઉં. અને પાછા કોક કોક જણા તો ચાર ચાર પાંચ પાંચ કોમ કરાવે, કેટલા બધા થઈ જાય પૈસા. તો એટલામાં છે ને મારા મારા ઘરનું થઈ જાય, મારું થઈ જાય. અને પછી એ મહિનો પૂરો થાય ને તો હું તો 10-15 હજાર રૂપિયા બચાવીને મારી મમ્મીને મોકલી દઉં. બોલો, તો એ જ કહેવા મારી મમ્મીએ આ મોકલ્યું હશે કાગળ. બહુ સરસ, વાંચું? હા હા, વાંચો ને. હું ચાંદની કહું છું, હપળવા ચાંદની બે રોજ તમે વાંચતા જ નહીં. કેટલું બોલો તમે તો પણ. દીકરી મંગુ. મારી મમ્મી જેટલી યાદ આવે મારી મમ્મી. જય માતાજી એમ લખ્યું છે. જય માતાજી મારી મમ્મી ને વતન ભાઈ આગળ લખ મમ્મી. હું અહીં શું કુશળ મંગળ છું મમ્મી. હું હારી છું હોય એટલે બધું હારું છે મમ્મી એમ કે છે. તમે બચવો, મને રડાવશો તમે તો. અહીં ગામમાં કોઈ તકલીફ પડતી નથી. હું સુખરૂપ છું. બેહોનું દૂધ રેગ્યુલર મને મળતું રહેશે અને ગામનો બધા આજુબાજુ વાળો આડોશ પાડોશ વાળો બધી મારી ખબર અંતર લેશે. તું મજામાં હોઈશ એ મને યાદ આવી છે મા મમ્મી. તું મજામાં હોઈશ એવું મને લાગે છે, આશા છે. અને કઈ કોમકાજ હોય તો કહેજે ને, તેમ મને તો ગામડે આવી જજે તારી માને મળવા. અને એમ લખ્યું છે કે તે જે પૈસા મોકલ્યા હતા એ ટેમ ટુ ટેમ મને મળી જશે. એનું કરિયાણું હું લઈ આવી છું. દૂધ વાળાને પૈસા દીધા હતા. તું મારી ચિંતા કરે નહી, તું તારું ધ્યાન રાખજે. બસ બાકી બધું સુખરૂપ છે. તારી માના જય માતાજી. જય માતાજી. મમ્મી મારા મમ્મી મને બહુ યાદ આવે. બોલો કરવાનું અમારે એક મિનિટ. એવું પણ ઘર ચલાવવા. ચૂપ થઈ જાઓ, ચૂપ થઈ જાઓ. મને એક વાત નો જવાબ આપો. તમારા લગ્ન થઈ ગયા? હે, મારી કોઈ ઉંમર છે?
તમને એવું લાગે છે, બાકી મને તો 100% ખબર છે કે આ તમારી લગ્ન લાયક ની ઉંમર છે. એટલે સગપણ તો થયા જ છે ને? હા, મા મમ્મી એ તો ગામડામાં વાત તો ચલાવી હતી, પણ આગળ કોઈ થયું નહીં, કોઈ નક્કી નહીં થયું એવું કોઈ. અચ્છા, પણ તમે કેમ આવું બધું પૂછો છો? અરે, મારું પૂછવા પાછળનો એક જ હેતુ છે કે જેમ આ તમારી મમ્મીના એકલા લીટર આવે છે ને હમણાં, પણ તમારું સગપણ થઈ જાય ને તો પછી તમને પેલા લીટર આવે એમ. પેલા પેલા છે યાર, પેલા 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 મને ખબર છે તમે કયા લેટરની વાત કરો છો. લવ લેટર ને? મેડમ, લવ લેટર માટે તલ પાપડ છે. આ એમનું બોમ્બે ચોક બીજે ગોઠવાઈ જાય ને તોથી લવ લેટર આવવાના ચાલુ થઈ જાય. એ પેલો લવ લેટર નોમનો દોણું દાબી દઉં. શું કેવું છે દાબુ? દાબી દઉં. ઠીક ઠીક ઠીક, આવશે તો હું જરૂરથી વાંચી આપીશ તમને. હા, તો હું રજા લઉં. મેં તો ચાર નહીં આવી રજા, તમે જ નહીં જતા. ઠીક ઠીક, આવજો. આવજો. અરે, હું તો રોજ અહીં દેખા દઉં છું, પણ આ તમારો કાગળ હોય તો મારથી અવાય ને, બાકી એમને મારી થોડી બેસી જવાય મારથી. શાંતિ રાખો, આ તમારી મમ્મી નો કાગળ ન હોય, કોઈ બીજા નો છે. વાંચું છું, લખ્યું છે, મારી પ્યારી મંગુ. હાય, આવું મને કોણ લખે? હવે તો ખબર નથી. પછી લખ્યું છે કે મારી ફૂલ ગુલાબી ગોળ મટોળ સફરજન જેવી દૂધ મલિયા ચાંદ જેવી મારી મંગુ. કેવું લખ્યું જા તો છેલ્લે વાંચો ને, કોણે લખ્યું જા? આ પહોંચી તો લેવા દો. ગુલાબી ભલે ગુલાલ હોય, ગુલાબી ભલે ગુલાલ હોય, લાલ ભલે ને કંકુ. ગુલાબી ભલે ગુલાબ હોય, લાલ ભલે ને કંકુ, આખી દુનિયામાં બસ મને ગમે છે એક મારી મંગુ. ઓ માં, મારું નામ કવર તમને શું લાગ્યું છે? જબરું લાગી જો ને, છેલ્લે કોનું નામ લખ્યું છે? પૂરું થયે તાણ છેલ્લે નામ વાંચી ઉભા તો રો. બસ પછી છેલ્લે બે લીટી લખી છે, આઈ લવ યુ મંગુ. આઈ લવ યુ લખ્યું છે એ જોવા ને કોને લખ્યું છે? ને એસા તો કશી નોમ બોમ નથી. નોમ નહીં લખ્યું? કોઈ નોમ નહીં લખ્યું. આ જો લખ્યું હતું, તમને વાંચતા નહીં આવડતું તો વાંચો. લો, મને તો આવડે. એક તો પત્ર મારી પાસે વંચાવો છો, ઉપરથી વાત કરો છો, નથી કોઈ નું નોમ લખ્યું તારે? તો કોણે લખ્યું હશે આવો લવ લેટર? હશે હશે, તમારો કોઈ મોટો ચાહક હશે, તમારી પાછળ આમ લટુડો પટુડો થશે હશે, એવો એક આશિક હશે તમારો. એવું તો મારા કોઈ ધ્યાનમાં છે નહીં. એક કામ કરો, તમે બરાબર યાદ કરો કે તમારી આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ કોઈક એવો આશિક છે જે તમને બહુ પ્રેમ કરે છે, બહુ પસંદ કરે છે, યાદ કરો. બાજુમાં તો પેલા રમેશભાઈ રહે છે, પણ એમનું છોકરું તો આવડું અમતું છે ને એનું અમતું, એ તો ના હોય ને. તો બીજું તો મને કોઈ ધ્યાનમાં નહીં એવું. અરે રે, ચલો એ છોડ દો યાદ કરવાનું, આપણે બીજી ટ્રીક અપનાવીએ. તમે એવું યાદ કરો કે જેના વાળ તમને યાદ આવતા હોય, જેમ કે મારા, જેમ કે આ વાંકડિયા વાળ હોય, અહીંયા બે ખાચા હોય, એવું કોઈક યાદ આવે છે તમારો આશિક પાગલ આશિક? યા તો પછી ધારો કે, આ તો ધારો કે
કે મારા જેવા ખાખી કપડાં પહેર્યા હોય અને તમને બહુ પસંદ કરતો હોય, એવું કંઈક તમે યાદ કરો. એવું તો કોઈ નહીં, એવું તો મને એવી રીતે કોઈ જોતું હોય ને એવું કંઈક કરતું હોય, મેં કોઈને એવી રીતે નહીં જોયું, શી ખબર કોણ હશે. તમારી આજુબાજુમાં છે પણ તમારું ધ્યાન કદાચ નથી એની ઉપર. એ ખરેખર તમને છે ને બહુ દિલથી લવ પ્રેમ કરે છે, પણ તમારે એની માટે નજર તમારે પેદા કરવી પડશે કે એ તમને કેટલો પ્રેમ કરે છે. ઠીક છે, કશો વાંધો નહીં, યાદ આવે તો યાદ કરી લેજો કોણ છે કોણ નહીં. હા તો હું હવે રજા લઉં. ચાલ ની રજા લી, તમને જાઓ ને, તમે બે રહ્યા છો. શું હશે યાદ કરજો પાછા તમારા પાગલ આશિકને. યાદ રાખજો વાકડિયા વાળ, ખાખી શર્ટ. સુગંધી વાળું લેટર છે. મારો મેર ખાશે ખરો અહીં આગળ, એ મારો મેર પડશે આ વખતના લેટરમાં, તો મેર પાડી દઉં એવું ના કરું તો મારું નામ જીતુ ટપાલીને. ઇંગ્લિશમાં બોલવું પડશે કેવાય. હલો, આઈ એમ મંગુ. મને ગુજરાતી આવડે છે. અમને તો ગુજરાતી આવડે છે, મારો મેળ પડી જ. તમે મને જેટલો પ્રેમ કરો છો ને, તમે મને લેટર લખ્યા હતા ને એ બધા મને મળી જ્યા, અને મેં બધા છે ને સાચવીને રાખ્યા છે. એકચ્યુઅલી હું કહેતા ડરતો હતો એટલે પછી મેં લખીને મોકલી દીધું. મને બધા કે તો મંગુ તું જેટલી બિયામણી લાગે છે, પણ હું એવી નહીં, અને તમે જેટલા અસલ મસ્તન હેડપંપ લાગો છો. મીન્સ કે હેન્ડસમ. હા એ જ હેન્ડસમ. થેન્ક યુ. ડાકિયા ડાક લાયા, ડાકિયા ડાક લાયા, સાથ મેં લવ લેટર લાયા રે. ખાલી ટપાલી કેવો તો ચાલશે, આ ભાઈ ઉપર આટલો બધો ભાર કેમ મેલો છો? તમારા લીધે મને એરા મળી ગયા લેટર વાળા. લેટર વાળા? હા, મને લેટર લખતા હતા ને કેટલો બધો પ્રેમ કરતા હતા, અને કેવું અસલ અસલ લખતા હતા, તમે તો વાંચતા હતા બધું, આ બધું મને વાંચીને સંભળાવતા હતા. અચ્છા અચ્છા, બે લેટર બધા તમે લખતા હતા એમ? હા, મંગુ માટે.
મારા હાહરો જો તો આ કાગરિયો નો ગોળ મે કાઢ્યો આ પેનો નો કચ્ચર ગોળ મે કાઢ્યો સૈયો ખલાસ કરી આ શાયરી ની ચોપડીઓ ગોતી ગોતી ને શાયરીઓ મે લખી લખી ને વંચાઈ અને મારા હાહરો આ ટેડે આ વગાડી ચો હે એટલે કે સારા છે હે ને આશીર્વાદ લઈએ અમના અમના લીધે આપણે મળ્યા એ દિલ જોડી લે ડગો કર્યો કાગરિયો નો ડગલો કર્યો જિંદગી કરી નાશી મારી લપડ પપડ ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. અને બાકી જો ચિયાકને લવ લેટર લખો ને તો ભૈસાબ દેશે આપણું પોતાનું નામ લખી દેજો. એટલે હું સર જે થવું હોય થાય, જોયું થાય, એક લપડાટ પડે, બાકી જિંદગી લપડ પપડ તો ના થાય. એ લપડ પપડ હવે આપણું પાકું. અરે જન્મ જન્મનું પાકું ફરી તો નહીં જોન? બિલકુલ નહીં. તો એક વાત કહું, મને ખબર છે આ લવ લેટર છે ને એ તમે નતા લખતા. પેલો લખતો તો જેણે લખ્યા એણે આપણું તો પાકું હોય.